જામનગરમાં સરુ સેક્શન નજીક વીમાર્ટ પાસે આવેલ ફરસાણની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. દુકાનમાં ખાદ્ય સામગ્રીઓ સહિત સામાન બળી ગયો હતો. જામનગરમાં ધુઓ પાસે સહારા ઇન્ડિયા કંપનીએ ખેડૂતો પાસેથી જમીન લઈ સ્કીમ બનાવી હતી, જે અન્ય કંપનીને વેચવાની પ્રક્રિયા કરી ત્રાહિત કંપનીને વેચાણ કરવાની તજવીજ કરાતા મામલો અદાલત સુધી પહોંચ્યો હતો. આ મામલે વકીલ નિલેશભાઈ મંગે દ્વારા એક પત્રકાર પરિષદ યોજી સમગ્ર પ્રકરણ અંગે વિગતો જણાવાઈ હતી. હું નિલેશ મંગે, એડવોકેટ જામનગર. આજ રોજ પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે, જેનો ઉદ્દેશ્ય અમે 2005 થી ધુમાવ ગામના ખેડૂતો વતી સહારા ઇન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશને જે જગ્યાનું નક્કી કરેલું હતું લેવા માટે, તે બાબતે પ્રેસ કોન્ફરન્સ કરેલી છે, જેમાં અમને ગઈકાલે ખબર પડી કે સહારા ઇન્ડિયાએ અમારા ખેડૂતોની જગ્યા કે જે નામદાર હાઈકોર્ટમાં 2 મેટરો પેન્ડિંગ છે, અમને નામદાર હાઈકોર્ટે સ્ટેટસ કો આપ્યો છે કે આ જગ્યામાં કોઈ પણ જાતનું કોઈ પણ ફેરફાર ન કરવો, યથાસ્થિતિ જાળવી રાખવી. તે ઉપરાંત એ જગ્યા આખી શ્રી સરકાર થયેલી છે, કલેક્ટરમાંથી અમે ઓર્ડર કરાવેલો છે. એ શ્રી સરકાર થયેલી જગ્યા સહારા ઇન્ડિયાએ રાજકોટની કંપની દેવ ઇન્ફ્રા કે જે સુમિતભાઈ કનેરિયા કરીને છે, એવું દિવ્ય ભાસ્કરમાં નોટિસ આવેલી છે, જે નોટિસ અમને ગઈકાલે મળતા આજ રોજ અમે પ્રેસ કોન્ફરન્સ કરેલી છે. ત્યારે આ શ્રી સરકાર થયેલી જગ્યા કોઈ પણ વ્યક્તિ વેચી શકે નહીં અથવા ખરીદી શકે નહીં. આ જગ્યા જે અમારા ખેડૂતોની માલિકીની જગ્યા છે, તે મેટરો ચાલતી હોવા છતાં પણ સહારાએ આ દેવ ઇન્ફ્રાને વેચી નાખેલી છે. તે જગ્યા અંગેના દાવાઓ દેવ ઇન્ફ્રાએ હમણાં કંઈક જામનગરની કોર્ટમાં કરેલા છે, જે પણ અમને ગઈકાલે ખબર પડેલી છે. એટલે અમે ખેડૂતો અને અમે લોકો બધા આ દેવ ઇન્ફ્રા તથા સહારા ઇન્ડિયા કંપનીના અધિકારીઓ સામે લેન્ડ ગ્રેબિંગ તથા અન્ય આઈપીસીની કલમો નીચે ગુનો દાખલ કરવા માટે અરજી કરવાના છીએ, તેમજ તે ઉપરાંત નામદાર હાઈકોર્ટનો જે ઓર્ડર સ્ટેટસ કો જાળવવાનો છે, તે સ્ટેટસ કોનો અમલ કરેલું નથી, એટલે કન્ટેમ્પ ઓફ કોર્ટની અરજી પણ અમે નામદાર હાઈકોર્ટમાં કરવાના છીએ. આ કેટલા ખેડૂતોનો પ્રશ્ન છે અને કેટલી જગ્યાનો પ્રશ્ન છે? અત્યારે આ ધુઆવ ગામના 21 ખેડૂતો આમાં સંકળાયેલા છે અને 225 વીઘા જગ્યા છે. જામનગરમાં ફોરેસ્ટ વિભાગના અમુક કર્મચારીઓને છેલ્લા 2-3 મહિનાથી પગાર ન મળ્યો હોવાની રાવ ઉઠી છે. દરમિયાન આજે એક કર્મચારીએ આ મુદ્દે વિરોધ પ્રગટ કરવા પરિવાર સાથે ફોરેસ્ટ ઓફિસ પાસે ધરણા કર્યા હતા. અમારે 5 મહિનાનો પગાર, 4 મહિનાનો, અને આ 5મો પૂરો થઈ ગયો એટલે 4 મહિનાનો પગાર અમને નથી મળ્યો, તો અમારે રોજી રોટલી કેમ અલાવું, ઘર કેમ અલાવું, માગી ભીખીને ઘર ખાય છે. આ 4-4 મહિના 5-5 મહિનાથી અમે કેમ અલાવીએ, અમારું મન જાણે છે. તો અમે અમારા તો પગારનો નિર્ણય લેવો, પગાર અમને તાત્કાલિક ચૂકવી દેવા. મહિના હે આજે અપવાસ ધારણ કરી છે, નિકાલ નહીં આવે ત્યાં સુધી. ભાઈ નિકાલ ઉપર ક્યાં જવાબ દે છે? કોઈ પૂછવા ગયા હતા તો એ ના પાડે છે, એમ કે છે ના પાડે છે કે તમારે અહીં મળવા ના આવું અમારા ઓફિસ. અમારે મંજૂરી નથી, એક જ વાત રાખીશ કે અમારે કાગળ નથી, મંજૂરી નથી. અમે ફરજ બજાવું છું, મરીન નેશનલ પાર્ક 14-97 થી અમે અમારો 4 મહિનાથી પગાર નથી. અમે સીએમ ને રજૂઆત કરી છે, રાઘવજીભાઈ ને રજૂઆત કરી, હજી સુધી ધારાસભ્ય કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ જામનગર જિલ્લામાં ફેરકા નથી. અવારનવાર ફેક્સ કર્યા છે, અવારનવાર રજૂઆતો કરી છે, અને મુરુભાઈ બેરાને પણ રજૂઆત કરશું, અને આગળની કાર્યવાહી સીએમ ચૂકી નહીં કરે તો અમે સીએમ વિરુદ્ધ પગલાં લઈ અને હાઈકોર્ટનો આશરો લેશું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.